हेलो फ्रेंड्स, 901 प्रोजेक्ट मैनेजमेंट प्रैक्टिसेस एंड इवेल्युएशन सब्जेक्ट ना वीडियो लेक्चर नी अंदर मित्रों फरी एक बार तमारू स्वागत छे। तो आज ना लेक्चर नी अंदर मित्रों आपणे रिस्क मैनेजमेंट फ्रेमवर्क नी चर्चा करवाना छे एंड ए जे रिस्क अकर थाय छे तो एने केवी रीते डिफाइन करवामां आवे छे तो ए टॉपिकनी पण आपणे आजे चर्चा करीशुं। प्रीवियस लेक्चरनी वात करीए मित्रों, तो प्रीवियस लेक्चरनी अंदर वॉट इज रिस्क, वेन इज प्रोजेक्ट रिस्क मैनेजमेंट यूज, राइट, केवी रीते यूज करवामां आवे छे, तो ए कॉन्सेप्ट ने आपणे प्रीवियस लेक्चरनी अंदर समझ्या हता। तो आजे आपणे लेक्चरनी शरूआत, अहींया स्क्रीन पर तमने एक टेबल जोवा मळी रह्यु छे एटले के एक्झाम्पलथी करीए छीए मित्रों, राइट, कंटीन्यू करीए छीए जे प्रीवियस लेक्चरनी अंदर जे कॉन्सेप्ट हतो કે વેન ઇઝ પ્રોજેક્ટ રિસ્ક મેનેજમેન્ટ યુઝ, તો એના વિશે આપણે ચર્ચા કરી હતી, રાઈટ। તો એના એક્ઝામ્પલ જોવાના છે કે કયા કયા રિસ્ક કયા સ્ટેજ પર અકર થાય છે, રાઈટ, એના પછી આપણે એનું ફ્રેમવર્ક જોઈએ। તો મિત્રો, પ્રોજેક્ટ સ્ટેજની વાત કરીએ તો ફર્સ્ટ સ્ટેજ છે ઓબ્જેક્ટિવ એન્ડ રિક્વાયરમેન્ટ એનાલિસિસ, રાઈટ। तो ये फर्स्ट स्टेज नी बात करिए तो ए स्टेज नी अंदर प्रॉपर असेसमेंट थवू जोईए प्रोजेक्ट माटे। तो असेसमेंट मीन्स वॉट, फर्स्ट ऑफ ऑल प्रोजेक्ट असेसमेंट नी बात आए, राइट। तो प्रोजेक्ट असेसमेंट कोने कहेवाय, तो असेसमेंट एक लेजिस्लेट प्लानिंग कही सकते, आपणुं जे प्रोजेक्ट डेवलप करवानो जे छे, सीस्टम डेवलप करवानी छे, तो एनु प्लानिंग एंड इवेल्युएशन प्रोसेस पण कही सकते। प्रोजेक्ट असेसमेंट शू छे, लेजिस्लेट प्लानिंग एंड इवेल्युएशन प्रोसेस। इट इंटेन्डेड टू एन्श्योर द एनवायरमेंटल सोशल कल्चरल एंड इकोनॉमिक वेलबींग ऑफ रेसिडेंट एंड कम्युनिटी इज प्रोटेक्टेड फ्रॉम एनी सिग्निफिकंट एडवर्स इफेक्ट दैट मे बी कोज बाय डेवलपमेंट प्रोजेक्ट। एटले के मित्रों, प्रोजेक्ट जे डेवलपमेंट करवानो छे एनु एनवायरमेंटल जे एन्श्योर होवू जोईए એ પણ અફેક્ટ કરશે, સોશિયલ કલ્ચરલ ઇકોનોમિક, રાઈટ, રેસિડન્સ, અધરવાઇઝ જે કમ્યુનિટી છે, તો એ બધા જ જે પર્ટિક્યુલર સિગ્નિફિકન્ટ થિંગ છે એ અફેક્ટ કરે છે આપણા પ્રોજેક્ટ। એટલા માટે જે ફર્સ્ટ સ્ટેજ છે પ્રોજેક્ટ ઓબ્જેક્ટિવ એન્ડ રિક્વાયરમેન્ટ, તો એનું અસેસમેન્ટ પ્રોપર થવું જોઈએ। સક્સેસફુલ એ પ્રોસેસ હશે તો તમારી સિસ્ટમ ડેવલપમેન્ટની અંદર પ્રોબ્લેમ ઓછા અકર થશે મિત્રો, રાઈટ। તો અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે કે પ્રોક્યુપમેન્ટ ઓફ સર્વિસ બાય આઉટસોર્સિંગ। આઉટસોર્સિંગ ઘણી બધી સર્વિસીસ પ્રોવાઈડ થતી હોય છે, રાઈટ, એ તમને ખબર પણ હશે। એક્ઝામ્પલ છે મિત્રો કે આઉટસોર્સિંગ માટે જે પ્રોક્યુપમેન્ટ સર્વિસ પ્રોવાઈડ થાય છે, તો પ્રોક્યુપમેન્ટ આઉટસોર્સિંગ
જે બિઝનેસની સર્વિસ છે, રાઈટ? તો એ કેવી રીતે વર્ક કરે છે મિત્રો? તો ટ્રાન્સફોર્મ યોર બિઝનેસ ઇન્ટુ અ કોગ્નિટિવ એન્ટરપ્રાઇઝ એન્ડ ગેટ એક્સેસ રિયલ ટાઈમ ડેટા. બિઝનેસની કોસ્ટ રિડ્યુસ કરવા માટે એન્ડ આપણા બિઝનેસને એન્હાન્સ કરવા માટે આ સર્વિસનો યુઝ કરવામાં આવતો હોય છે, રાઈટ? તો મિત્રો, સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ પ્રોજેક્ટ સ્ટેજનું. ફોર્મ્યુલેશન ઓફ પ્રોક્યુપમેન્ટ સ્ટ્રેટેજી. તો એની જે એપ્લિકેશન એઝ અ એક્ઝામ્પલની વાત કરીએ તો ડેવલપમેન્ટ ઓફ ઇક્વિપમેન્ટ એક્વાઇઝિશન સ્ટ્રેટેજી એન્ડ ઇન્સેન્ટિવ કોન્ટ્રાક્ટ પરફોર્મન્સ એન્ડ ફી મોડલિંગ. એટલે કે જે પ્રોક્યુપમેન્ટ આઉટસોર્સિંગ શું કરશે, તો ટ્રાન્સફર ઓફ સ્પેસિફાઇડ કી પ્રોક્યુપમેન્ટ એક્ટિવિટી રિલેટિંગ ટુ સોર્સિંગ એન્ડ સપ્લાયર મેનેજમેન્ટ ટુ થર્ડ પાર્ટી. આ કેમ કરવામાં આવે છે મિત્રો? તો જે બિઝનેસની કોસ્ટ હોય, રાઈટ, એ ઘટાડવા માટે. તો તમે એના રાઇટ્સ ચૂઝ કરી શકો છો, રાઈટ? ફોર્મ્યુલેશન એટલે કે એની જે સ્ટ્રેટેજી છે, તો એની અંદર એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી હોય છે. તો એના માટે બિઝનેસની અંદર ઘણી બધી સર્વિસીસ પ્રોવાઈડ થતી હોય છે, સોર્સિસ એન્ડ પ્રોક્યુપમેન્ટ આઉટસોર્સિંગની. તો એનાથી ફાયદો શું થાય છે? તો રિડ્યુસિંગ રિસ્ક ડ્યુ ટુ રિડ્યુસ કંટ્રોલ ઓવર ધ પ્રોસેસ. સેકન્ડ થિંગ, એન્શ્યોર કન્ટિન્યુટી ઓફ સર્વિસ ડિલિવરી. થર્ડ વન, સીમલેસ ઇન્ટિગ્રેશન ઓફ ટેકનોલોજી. ફોર્થ વન, એડ્રેસિંગ પર્સનલ એન્ડ પ્રોસેસ ટ્રાન્ઝિશન ઇસ્યુ. આ ઇસ્યુને ઓછા કરી શકાય છે. એન્ડ સેટિસ્ફાઈંગ એક્સપેક્ટેશન એન્ડ અચીવિંગ કન્સિન્યુઅસ. એન્ડ આપણે જે અચીવમેન્ટ કરીએ છીએ, રાઈટ, તો એને વધારી શકાય છે, ઇન્ક્રીઝ કરી શકાય છે, રાઈટ? તો એની જે સ્ટ્રેટેજીની વાત છે મિત્રો, રાઈટ, તો એ સ્ટ્રેટેજી ડેવલપ કરવા માટે એપ્લિકેશનની અંદર જે ફીસ મોડેલિંગ પ્રોવાઈડ કરેલા હોય છે, કોન્ટ્રાક્ટ પરફોર્મન્સ એન્ડ એના અકોર્ડિંગ શું પ્રોવાઈડ કરેલું હોય છે, ફીસ મોડેલિંગ પ્રોવાઈડ કરેલા છે. તમે જે મોડેલ સિલેક્ટ કરશો એના થ્રુ એને ઇન્ટિગ્રેટેડ તમારે ફીસ પ્રોવાઈડ કરવી પડશે એન્ડ એના અકોર્ડિંગ તમને ઇક્વિપમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ, બિઝનેસની અંદર. થર્ડ થિંગની વાત કરીએ મિત્રો, તો કેપિટલ ઇવેલ્યુએશન. કેપિટલ ઇવેલ્યુએશન ઓફ મેજર સ્પેન્ડિંગ ઇનિશિયેટિવ ફ્રોમ અવર રિસન્ટ એક્સપિરિયન્સ ઇન્ક્લુડ ન્યૂ માઇન્ડ ડેવલપમેન્ટ. હવે મિત્રો, કેપિટલ તો મેઇન થિંગ છે બિઝનેસ માટે, રાઈટ? કેપિટલ મીન્સ મૂડી. જો એની સાથે કોઈ પ્રોબ્લેમ થાય તો બિઝનેસની અંદર રિસ્ક વધી જશે, રાઈટ? તો કેપિટલ ઇવેલ્યુએશન કેવી રીતે મેળવી શકાય છે? તો જે ન્યૂ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવાનો છે તો એનું માઇનિંગ કરવામાં આવશે, આઈટી સિસ્ટમ એક્વિઝિશન ચેક કરવામાં આવશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયું પ્રોવાઈડ કરો છો એ ચેક કરવામાં આવશે એન્ડ એના અકોર્ડિંગ કેપિટલ ઇક્વિપમેન્ટ
વિથિન મેજર ડેવલપમેન્ટ, એટલે કે જે કેપિટલના સોર્સિસ છે એને મેનેજ કરવામાં આવશે, રાઈટ? કે કેપિટલ ઇવેલ્યુએશનની અંદર આ બધા જ ફેઝિસ ચેક કરવામાં આવશે, રાઈટ? એન્ડ બિઝનેસની અંદર ન્યૂ સ્ટાર્ટઅપ થશે, રાઈટ? અધરવાઇઝ કરંટ બિઝનેસ હશે એની અંદર પણ આ વસ્તુ બહુ જ જરૂરી છે મિત્રો, કારણ કે કેપિટલ વગર કોઈ જ કામ તમે કરી શકો નહીં. બિઝનેસ વર્લ્ડની અંદર, કોમર્શિયલની અંદર તમારે પાસે કેપિટલ જરૂરી છે, એટલે કેપિટલ ઇવેલ્યુએશન જે થર્ડ સ્ટેજ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીંયા મિત્રો તમને એક્ઝામ્પલ ઘણા બધા પ્રોવાઈડ કરેલા છે, રાઈટ? તો સિમ્પલ થિંગ છે, પ્રોજેક્ટ ડેવલપમેન્ટના જે સ્ટેજીસ છે એના અકોર્ડિંગ તમને એપ્લિકેશનના એક્ઝામ્પલ પ્રોવાઈડ કરેલા છે, રાઈટ? મેં તમને 2-3 એક્ઝામ્પલ સમજાવ્યા. હવે આપણે રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કની શરૂઆત કરીએ છીએ, રાઈટ? તો રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કની વાત કરીએ મિત્રો, રાઈટ? તો રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક, એનું મેનેજમેન્ટ રિસ્કનું કરવાનું છે. તો ફોર ગવર્મેન્ટ પ્રોક્યુપમેન્ટ, સમજો મિત્રો, ફોર ગવર્મેન્ટ પ્રોક્યુપમેન્ટ દેર આર લાઇકલી ટુ એડિશન રિક્વાયરમેન્ટ દેટ મસ્ટ બી એડ્રેસ એન્ડ ડેમોન્સ્ટ્રેટેડ એક્સપ્લિસિટલી. આ ફ્રેમવર્ક આપણને શું પ્રોવાઈડ કરે છે? તો રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક એ કોઈ પણ કન્ટ્રીની જે ગવર્મેન્ટ છે એની પોલિસી એન્ડ એના સ્ટાન્ડર્ડ જે સિક્યોરલી હેલ્પ પ્રોવાઈડ કરે છે, રાઈટ? એની ઇન્ફોર્મેશન સિસ્ટમ ડેવલપમેન્ટ માટેની પ્રોવાઈડ કરે છે, રાઈટ? તો એટલા માટે આપણે રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક સ્ટડી કરી રહ્યા છીએ. તમારે બંને ફ્રેમવર્ક એક્સેસ એટલે સ્ટડી કરવાના છે, એઝ અ ગવર્મેન્ટ પણ એન્ડ એઝ અ પ્રાઇવેટ સેક્ટરના જે પ્રોજેક્ટ હોય તો એના પણ. કઈ એજન્સી કામ કરતી હોય છે, રાઈટ? તો એને આ ટોપિકની અંદર આપણે સ્ટડી કરવાના છે, રાઈટ મિત્રો? તો રિસ્ક મેનેજમેન્ટ જે ફ્રેમવર્ક છે, ડિફરન્ટ ટાઈપના રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક પ્રોવાઈડ છે, રાઈટ? કોમનલી જે ફ્રેમવર્ક યુઝ થાય છે તો NIST રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક, રાઈટ? જે ISO સર્ટિફાઈડ છે, સમજો મિત્રો, ISO સર્ટિફાઈડ છે. એન્ડ ડિફરન્ટ જે એજન્સીસ છે એમના દ્વારા આ ફ્રેમવર્ક પ્રોવાઈડ કરવામાં આવશે. કોસ્કો, કમિટી ઓફ સ્પોન્સરિંગ ઓર્ગેનાઇઝેશન ઓફ ટ્રેડવે કમિશન. તો આ જે રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક છે એ ઓપરેશનલી ક્રિટિકલ થ્રેટ ક્રિએટ થાય, અસેટ્સ પર કોઈ રિસ્ક ક્રિએટ થાય, અધરવાઇઝ વુલનેબિલિટી ઇવેલ્યુશન ની અંદર સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે, રાઈટ? તો આપણે એ રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કની વાત કરવાના છે, રાઈટ? તો બિઝનેસની અંદર મિત્રો ઘણા બધા ઓર્ગેનાઇઝેશન આ રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક એક્સેસ
સેન્ટેન્સીસ કરતા હોય છે, રાઈટ? મેં તમને બે ત્રણ જે એજન્સીસ છે એના નામ પ્રોવાઈડ કર્યા, કોસ્કો, આઈએસઓ, રાઈટ, એન્ડ અધર પણ કંપનીના નામ પ્રોવાઈડ કર્યા, રાઈટ? તો અહીંયા આપણે ગવર્મેન્ટની વાત કરીએ તો ગવર્મેન્ટ પ્રોક્યુપમેન્ટ જે છે તો એડિશનલ રિક્વાયરમેન્ટ જે છે એને એડ્રેસ એન્ડ ડેમોન્સ્ટ્રેટ એક્સપ્લિસિટલી એન્ડ મે બી સબ્જેક્ટ ટુ એક્સટર્નલ ઓડિટ એન્ડ ઓવરસાઇટ. જે એક્સટર્નલ થિંગ છે એનું ઓડિટિંગ કરવાનું સિસ્ટમનું એન્ડ ઓલ ઓવરસાઇટ ચેક કરવાની, તો એની અંદર કઈ કઈ બાબતો આવી જશે. તો ફર્સ્ટ વન છે વેલ્યુ ફોર મની, સેકન્ડ થિંગ ઓપન એન્ડ ઇફેક્ટિવ કોમ્પિટિશન, તમને એ શો અપ થશે, રાઈટ? થર્ડ વન છે ઇથિકલ બિહેવિયર, ઇથિકલ બિહેવિયર એન્ડ ફેર ડીલિંગ, મેક્સિમાઇઝિંગ ઓપોર્ચ્યુનિટી ફોર લોકલ ઇન્ડસ્ટ્રી ટુ કમ્પીટ. એટલે કે લોકલ જે ઇન્ડસ્ટ્રી છે તો એને મેક્સિમાઇઝ કરી ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરીને એનો બિઝનેસ ગ્રોથ વધારી શકાય છે. ક્વોલિટી એશ્યોરન્સ, then government section against specified country. ધારાઓ હોય છે ને, હમણાં કરંટની વાત કરીએ મિત્રો, તો જે કોરોના સિચ્યુએશન છે તો ચાઇનાની જે પણ પ્રોડક્ટ છે ઇન્ડિયાની અંદર બેન કરવામાં આવી છે. આપણે ઘણી બધી એવી એપ્લિકેશન્સ ને ગવર્મેન્ટે બેન કરી છે, ચાઇના પ્રોડક્ટ અમુક જે છે એને બેન કરવામાં આવી છે. તો જે પર્ટિક્યુલર કંપની હોય છે, કન્ટ્રી હોય છે, તો એના અગેન્સ્ટ ગવર્મેન્ટની અંદર આપણને રૂલ્સ રેગ્યુલેશન આપણા બિઝનેસ માટેના પ્રોવાઈડ કરેલા હોય છે, તો એનાથી તમે ડીલિંગ ના કરી શકો, રાઈટ? સોશિયલ જસ્ટિસ પોલિસી, એન્ડ જો કોઈ પ્રોબ્લેમ અકર થાય છે તો એની જે જસ્ટિસ પોલિસી પણ તમારા બિઝનેસને પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ? તો અહીંયા મિત્રો જે ગવર્મેન્ટ પ્રોક્યુપમેન્ટ એટલે કે જે રિક્વાયરમેન્ટ છે બિઝનેસની, તો એ સબ્જેક્ટ પર આપણે ચર્ચા કરી. હવે જે સ્પેસિફિક રિક્વાયરમેન્ટ છે તમારા પ્રોજેક્ટ રિલેટેડ, તો એ ઓબ્જેક્ટિવ વિશે વાત કરીએ તો કોસ્ટ કંટ્રોલ, એન્શ્યોરિંગ પ્રોજેક્ટ ઇઝ કન્ડક્ટેડ વિથિન ધ અવેલેબલ બજેટ. તો ફર્સ્ટ જે ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટિવ હોવો જોઈએ એ છે કોસ્ટ કંટ્રોલ. જે પણ સિસ્ટમનું ડેવલપમેન્ટ કરવાનું છે, રાઈટ, તો એનું જે બજેટ અવેલેબલ છે તે પ્રોપર બજેટ વાઇઝ એનું ડેવલપમેન્ટ થવું જોઈએ, એ જળવાવું જોઈએ એનું બજેટ, રાઈટ? સેકન્ડ થિંગ છે શેડ્યુલ કંટ્રોલ. આ બધી પોલિસીઓ છે, આ પોલિસી એક્સેસ કરવામાં ના આવે બિઝનેસની અંદર તો કોઈ પણ વર્ક મિત્રો પ્રોપરલી કમ્પ્લીટ થઈ શકે નહીં. તો સેકન્ડ થિંગ છે શેડ્યુલ કંટ્રોલ. શેડ્યુલ કંટ્રોલની અંદર જે પ્રોજેક્ટ માટેનો ટાઈમ ફ્રેમ તમને અલાઉ કરેલી છે, તો એ ટાઈમ ફ્રેમની અંદર તમારે એ સિસ્ટમનું ડેવલપમેન્ટ કરવું પડશે, એની ડિલિવરી પ્રોવાઈડ કરવી પડશે ક્લાયન્ટ. થર્ડ ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટિવની વાત કરીએ તો પરફોર્મન્સ ક્વોલિટી કંટ્રોલ.
તમે જ્યારે પ્રપોઝલ સ્વીકાર્યું છે ક્લાયન્ટનું, ત્યારે જે ક્વોલિટી પ્રોડક્ટની તમારી સામે મૂકવામાં આવેલી હતી, તો એ ક્વોલિટી પ્રોપરલી જળવાવી જોઈએ, રાઈટ? એનું પરફોર્મન્સ પ્રોપર હોવું જોઈએ મિત્રો, રાઈટ? આ પર્પઝ થ્રુ એને એડ કરેલું છે, રાઈટ? હવે મિત્રો આપણે એઝ એ એક્ઝામ્પલ જોઈશું કે સ્ટેક હોલ્ડર કેવી રીતે આઈડેન્ટિફાઈડ કરીને એનાલિસિસ કરે છે, રાઈટ? તો સ્ટેક હોલ્ડર એનાલિસિસની વાત કરીએ તો રિસ્ક અસેસમેન્ટની અંદર એક ઇમ્પોર્ટન્ટ રોલ પરફોર્મ કરે છે ઘણી બધી એક્ટિવિટી માટે. એન્ડ જે અર્લી સ્ટેજીસ છે પ્લાનિંગના, એના માટે આઈડેન્ટિફાઈડ કરવું જરૂરી છે સ્ટેક હોલ્ડરને. દરેકે દરેક પ્રોજેક્ટ એન્ડ પ્રોક્યુપમેન્ટ ઇન્વોલ્વ એટલીસ્ટ ટુ સ્ટેક હોલ્ડર્સ. સમજો મિત્રો, સ્ટેક હોલ્ડરને આઈડેન્ટિફાઈડ કરવું મસ્ટ બી જરૂરી છે. એનું રીઝન શું છે, રાઈટ? તો એટલીસ્ટ ટુ સ્ટેક હોલ્ડર્સ દરેકે દરેક પ્રોજેક્ટની અંદર એન્ડ પ્રોક્યુપમેન્ટની અંદર ઇન્વોલ્વ થયેલા હોય છે. ધ પ્રોક્યોરિંગ એન્ટિટી એટલે કે બાયર કહેવામાં આવે છે જેને, રાઈટ? એન્ડ સપ્લાયર ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ, જેને સેલરના નામે આપણે ઓળખીએ છીએ બિઝનેસની અંદર, બાયર એન્ડ સેલર. તો બંને પાર્ટી છે એના ઓબ્જેક્ટિવ અલગ અલગ હોય છે. અલગ અલગ એટલે મીન્સ કે એને ડિફરિંગ કરવામાં આવે છે. કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશીપ બિટવીન ધેમ, બંને વચ્ચે શું હોય છે? કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશીપ જે સિસ્ટમ ડેવલપમેન્ટ કરવા આપી છે, તો એની કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશીપ હોય છે. જ્યારે પ્રોજેક્ટ કમ્પ્લીટ ત્યારે એ રિલેશનશીપ સ્ટોપ થશે એન્ડ ન્યૂ પર્સન સાથે, ન્યૂ ક્લાયન્ટ સાથે એ રિલેશનશીપ સ્ટાર્ટઅપ થશે, રાઈટ? તો બિઝનેસની અંદર આ વર્ક છે, કન્ટિન્યુ હોય છે. કી ડિટરમાઇન ઇન અલોકેશન એન્ડ મેનેજમેન્ટ ઓફ રિસ્ક ઇન પ્રોક્યુપમેન્ટ પ્રોસેસ. હવે મિત્રો જે ગ્રુપ આપેલા છે, આપણે જે એજન્સીની વાત કરી એન્ડ એના માટે જે સ્ટેક હોલ્ડર પ્રોક્યુપમેન્ટ પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છે, તો એના આપણે 2-3 એક્ઝામ્પલ જોઈશું, રાઈટ? અહીંયા તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટ એજન્સી, ગવર્મેન્ટ એન્ડ ધેર મિનિસ્ટર્સ, અધર ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, ફાઇનાન્સ પ્રોવાઈડર, ઇન્ડસ્ટ્રી, કમ્યુનિટી, સિનિયર મેનેજમેન્ટ, બિઝનેસ યુનિટ વિથ એન ઇન્ટરેસ્ટ ઇન પ્રોજેક્ટ, સ્ટાફ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ કાઉન્ટર પાર્ટ્સ, રેગ્યુલેટર્સ, કમ્યુનિટી, ડિફરન્ટ ગ્રુપ આપણને પ્રોવાઈડ કરેલા છે. તો અહીંયા પ્રોક્યુપમેન્ટ પ્રોજેક્ટ માટે જે સ્ટેક હોલ્ડર છે, રાઈટ? તો એ કયા કયા સ્ટેક હોલ્ડર, કયા ગ્રુપના મેમ્બર છે, તો એ આપણે સમજીએ. તો ફર્સ્ટ વન વાત કરીએ ગવર્મેન્ટ એજન્સીની, તો ગવર્મેન્ટ એજન્સીની અંદર એક્ઝિક્યુટિવ જે મેનેજમેન્ટ પર્સન છે. હવે મિત્રો સમજી લો કે ગવર્મેન્ટ એજન્સી શું છે. તો ગવર્મેન્ટ એજન્સી મે બી એસ્ટાબ્લિશ બાય આઈધર નેશનલ ગવર્મેન્ટ, અધરવાઇઝ સ્ટેટ ગવર્મેન્ટ વિથ ઇન ફેડરલ સિસ્ટમ,
આ જે એજન્સી ડેવલપ કરવામાં આવે છે એ કાં તો સ્ટેટ ગવર્મેન્ટ અંડર હોય, અધરવાઇઝ નેશનલ ગવર્મેન્ટના અંડરમાં વર્ક પરફોર્મ થતું હોય છે. ધ ટર્મ ઇઝ નોટ નોર્મલી યુઝ ફોર એન ઓર્ગેનાઇઝેશન ક્રિએટેડ બાય ધ પાવર્સ ઓફ લોકલ ગવર્મેન્ટ બોડી. તમે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનું સ્ટાર્ટઅપ કરો છો તો એ ટર્મ ગવર્મેન્ટ એજન્સી અકોર્ડિંગ લોકલ પાવર તમને અલોકેટ કરવામાં આવે છે. એજન્સીઝ કેન બી એસ્ટાબ્લિશ બાય લેજિસ્લેશન એન્ડ બાય એક્ઝિક્યુટિવ પાવર્સ. તમે કોના અંડરમાં તમારું ન્યૂ સ્ટાર્ટઅપ કરી શકો છો તો અહીંયા તમને પ્રોવાઈડ કરેલું છે કે એક્ઝિક્યુટિવ મેનેજમેન્ટ, જે એક્ઝિક્યુટિવ મેનેજમેન્ટ છે રાઈટ, તો એના અંડરમાં તમે લોકલ બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો છો રાઈટ. તો જે ગવર્મેન્ટ એજન્સી છે એ સમ ટાઈમ અપોઇન્ટેડ કમિશન એટલે કે પરમેનન્ટ અધરવાઇઝ સેમી પરમેનન્ટ ઓર્ગેનાઇઝેશન, જે મશીનરી ગવર્મેન્ટનો પાર્ટ છે એ રિસ્પોન્સિબલ હોય છે રાઈટ. એના એડમિનિસ્ટ્રેશન અકોર્ડિંગ જે સ્પેસિફિક ફંક્શનાલિટી છે સ્ટ્રેટેજી એને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ઘણી બધી એજન્સીઓ, ઘણા ટાઈપની એજન્સીઓ, ડિફરન્ટ ડિફરન્ટ જે યુઝીસ છે બિઝનેસના, તો એના અકોર્ડિંગ ડિસ્ટિંક્ટ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રીના આપણને જોવા મળે છે રાઈટ. અધરવાઇઝ અધર પબ્લિક બોડી એસ્ટાબ્લિશ બાય ગવર્મેન્ટ, તો ગવર્મેન્ટ બાય પબ્લિક બોડી અકોર્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવે છે રાઈટ. એજન્સીના જે ફંક્શન કહી શકાય તો એક્ઝિક્યુટિવ, એ પણ ડિફરન્ટ ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન એન્ડ કમિશનના આધારે હોય છે. તો મોસ્ટ ઓફ એડવાઇઝરી રોલ પરફોર્મ કરતા હોય છે રાઈટ. તો અહીંયા એક્ઝિક્યુટિવ મેનેજમેન્ટ એજન્સી બિઝનેસ યુનિટ ઇન્વોલ્વ ઇન એ પ્રોક્યુપમેન્ટ પ્રોસેસ એન્ડ એ એજન્સીના એઝ અ યુઝર્સ પણ મલ્ટિપલ હોઈ શકે છે રાઈટ. તો સેકન્ડ આપણે ગ્રુપની વાત કરીએ, ગવર્મેન્ટ એન્ડ મિનિસ્ટર જે ગ્રુપ છે તો એની અંદર નેશનલ ગવર્મેન્ટ આવી જાય, મિનિસ્ટર દ્વારા જે પોર્ટફોલિયો પ્રોવાઈડ કરવામાં આવે છે રાઈટ. ઘણી બધી એજન્સી લિસ્ટ ઓફ ગવર્મેન્ટ ઇન્ડિયાની અંદર, આપણે ભારતની વાત કરીએ મિત્રો તો આપણી ગવર્મેન્ટ એજન્સીઓ ઘણી બધી છે જે ડિપાર્ટમેન્ટ ડિવાઈડ કરેલા છે. હું એક્ઝામ્પલ આપું તો મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર, મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એન્ડ બિઝનેસ માટે જે એક્સેસ થતી હોય રાઈટ. તો જે બિઝનેસની રિક્વાયરમેન્ટ હશે એના અકોર્ડિંગ એ ડિપાર્ટમેન્ટ એનું મેનેજમેન્ટ કરે છે રાઈટ. ઇન્ટરનલ જે ટ્રેડ છે એન્ડ આ એજન્સી શું કરશે, પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી, જે ઇન્ડસ્ટ્રી છે એને પ્રમોશન કરવા માટે એક્સેસ કરવામાં આવે છે. એ ઇન્ડસ્ટ્રીયલ જે પોલિસી ડિસાઇડ કરેલી છે રાઈટ, તો એના અકોર્ડિંગ તમે લોકલ બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો છો રાઈટ ફ્રેન્ડ.
તો સેકન્ડ આપણે વાત કરતા હતા ગ્રુપની ગવર્મેન્ટ એન્ડ ધેર મિનિસ્ટર્સ. નેશનલ ગવર્મેન્ટ અકોર્ડિંગ જે એજન્સીસ ડેવલપ કરવામાં આવેલી છે, મેં એક્ઝામ્પલ આપ્યા તમને, પોર્ટફોલિયો મિનિસ્ટર, રાઈટ, સ્ટેટ એન્ડ લોકલ ગવર્મેન્ટ, આપણે ટાઉનની અંદર, સ્મોલ ટાઉનની અંદર બિઝનેસ સ્ટાર્ટઅપ કરતા હોઈએ તો એના રૂલ્સ રેગ્યુલેશન અલગ હોય, રાઈટ. જેવી બિઝનેસની રિક્વાયરમેન્ટ હોય એના અકોર્ડિંગ હોય મિત્રો, રાઈટ. હવે સેકન્ડ જે થિંગ છે પોર્ટફોલિયો મિનિસ્ટર, તો પોર્ટફોલિયો મિનિસ્ટરની અંદર પ્રાઇમ મિનિસ્ટર જે છે તો એ પ્રાઇમ મિનિસ્ટર મિનિસ્ટ્રી ઓફ પર્સનલ, પબ્લિક ગ્રીવનેસ એન્ડ પેન્શન ડિપાર્ટમેન્ટ ઓફ ઓટોમેટિક એનર્જી ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ. તો એ ડિપાર્ટમેન્ટ વાઇઝ જે એજન્સી વર્ક કરતી હોય છે, રાઈટ. મિનિસ્ટર વિધાઉટ પોર્ટફોલિયો ઇઝ આઈધર ગવર્મેન્ટ મિનિસ્ટર વિથ નો સ્પેસિફિક રિસ્પોન્સિબિલિટી ઓર ડઝ નોટ હેડ પર્ટિક્યુલર, એટલે કે જે હેડ છે મિત્રો, રાઈટ, જે હોલ મિનિસ્ટ્રીમાં હેડ પોઝિશન પર છે તો એના પોતાના એ પોલિસી ડિક્લેર કરી શકે છે, રાઇટ્સ પ્રોવાઈડ કરેલા હોય છે, રાઈટ. સેકન્ડ આપણે વાત કરીએ તો અધર ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે સેન્ટ્રલ ફંડિંગ એજન્સી, રાઈટ. ધેન ફાઇનાન્સ પ્રોવાઈડર એટલે કે ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ધેર ડિપોઝિટર, એના પણ ગ્રુપ અવેલેબલ હોય છે. ઇન્ડસ્ટ્રી, તો એની અંદર સપ્લાયર ઓફ કેપેબિલિટી એન્ડ ડિફરન્ટ ડિફરન્ટ જે કમ્યુનિટી છે તો એ પણ સપોર્ટ કરતા હોય છે. લોકલ કમ્યુનિટી એન્ડ નેબર્સ ઓફ પ્રોજેક્ટ સાઇટ એન્ડ લોકલ બિઝનેસ હુ બેનિફિટ ડિરેક્ટલી, લોકલ બિઝનેસ હુ બેનિફિટ ઇનડાયરેક્ટલી. એટલે કે મિત્રો, સ્ટેક હોલ્ડર તમારે આઇડેન્ટિફાઈડ કરવા પડશે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ એની પ્રોક્યુપમેન્ટ પ્રોસેસની અંદર, રાઈટ. તો ટુ ટાઈપના સ્ટેક હોલ્ડર અવેલેબલ હોય છે. ફર્સ્ટ વન છે સેલર એન્ડ બાયર. હવે પ્રાઇવેટ સેક્ટરની વાત કરીએ મિત્રો, ગવર્મેન્ટ સેક્ટરની અંદર તો આપણે પર્ટિક્યુલર જે એજન્સીસ છે એની વાત સમજ્યા. પ્રાઇવેટ સેક્ટરની વાત કરીએ મિત્રો, તો સિનિયર મેનેજમેન્ટ જે ગ્રુપ છે તો મેજર શેર હોલ્ડર જે છે, અધરવાઇઝ બોર્ડ જે ડેવલપ થયેલું હોય છે ઓર્ગેનાઇઝેશનની અંદર, બિગ ઓર્ગેનાઇઝેશનની અંદર, રાઈટ. અધરવાઇઝ એક્ઝિક્યુટિવ મેનેજમેન્ટ જે ટીમ છે, રાઈટ, તો એ ગ્રુપના અંડરમાં એ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થતું હોય છે, રાઈટ, જેની ચર્ચા આપણે અગાઉ પણ કરેલી છે. તો સિનિયર મેનેજમેન્ટ ગ્રુપ એ હાઈ લેવલ બોડી હોય છે ઓર્ગેનાઇઝેશનની, રાઈટ. એન્ડ ઓલ જે લીડર છે, અધરવાઇઝ જનરલ સેક્રેટરી છે, એની અંદર આવે છે, રાઈટ. હવે આપણે વાત કરીએ સેકન્ડ, બિઝનેસ યુનિટ વિથ એન ઇન્ટરેસ્ટ ઇન ધ પ્રોજેક્ટ. તો સ્પોન્સરિંગ બિઝનેસ યુનિટ કરવાવાળી ઘણી બધી એજન્સી અવેલેબલ છે.
तो एनी अंदर यूजर एंजीनियरिंग फंक्शन, मेंटेनेंस फंक्शन, अधर यूजर्स पण आवी जशे, एडमिनिस्ट्रेटिव एंड सपोर्टिव फंक्शन पण आवी जशे, राइट। स्टाफ नी बात करिए मित्रों, तो ए लोकोनुं पण ग्रुप होय छे, ऑपरेटर, राइट, मेंटेनर्स। तो तमे कोई बिग सिटी नी अंदर, मेगा सिटी नी अंदर रहता होय मित्रों, तो हालनी कंडीशन नी अंदर घणी बधी एवी एप अवेलेबल छे के जेनो यूज तमारा घरनी अंदर अथवा तो ऑफिसनी अंदर कोई प्रॉब्लम अकर थाय छे तो डिरेक्ट तमे एना थ्रू कॉन्टेक्ट करी सको छो एंड एना रेट पण तमने प्रोवाइड होय छे। समझाय छे मित्रों, राइट। इंडस्ट्री पण એવી એવા ગ્રુપ સપોર્ટિવ હોય છે જે કોન્ટ્રાક્ટર, બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર, સપ્લાયર એન્ડ સર્વિસ પ્રોવાઈડર ગ્રુપ પ્રોવાઈડ કરે છે આવી બધી સર્વિસો, રાઈટ। તો મિત્રો, સેકન્ડ આપણે પ્રાઇવેટ સેક્ટરની અંદર જે ગ્રુપ વર્ક કરી રહ્યા છે, અધરવાઇઝ સ્ટેક હોલ્ડર છે, તો એની વાત કરી। એન્ડ હવે મિત્રો, જે સ્ટેક હોલ્ડર આઈડેન્ટિફાઈડ તો થઈ ગયા, પણ જે ઇસ્યુ ક્રિએટ થાય છે તો એ ઇસ્યુ તમે એની સમરી કેવી રીતે ડેવલપ કરી શકો, એના માટે તમને અહીંયા ફોર્મ પ્રોવાઈડ કરેલું છે કે પ્રોજેક્ટનું નેમ રેફરન્સ પ્રોવાઈડ કરી શકો છો, સ્ટેક હોલ્ડરનું નામ તમે પ્રોવાઈડ કરી શકો છો, એન્ડ જે ઓબ્જેક્ટિવના કી ઇસ્યુઝ છે તો એ લિસ્ટ આઉટ કરી શકો છો, કઈ એરર છે, કમ્પાઇલર મીન્સ કઈ કઈ એરર જનરેટ થઈ છે કઈ ડેટે, એન્ડ એના રિવ્યુમાં તમને કોઈ રીઝન, એટલે મીન્સ કે રિટ્રાઈવ આન્સર મળેલો છે કે નહીં, તો એ બધી જ વસ્તુઓ તમે આ રીતે ફોર્મ ડિઝાઇન કરવામાં આવે છે, રાઈટ। તો તમે એનું પ્રોપર ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો। હવે મિત્રો, આ જે વર્કશીટ છે એના આધારે પબ્લિક સેક્ટરના જે પ્રોજેક્ટ છે, એ પબ્લિક સેક્ટરના પ્રોજેક્ટ કેવી રીતે મેનેજ થતા હોય છે એનું એનાલિસિસ કેવી રીતે કરવામાં આવે છે, રાઈટ। તો એઝ એ આપણે સ્ટેક હોલ્ડર લઈએ, એક્ઝિક્યુટિવ મેનેજર, રાઈટ। તો એક્ઝિક્યુટિવ મેનેજર જે છે, તો એની જે કેપેબિલિટી છે ડિલિવરેડ શિડ્યુલ વિથ અપ્રૂવ પ્રોજેક્ટ કોસ્ટ એન્ડ એન્યુઅલ એક્સપેન્ડિચર લેવલ ધેટ મીન ધ એન્ડોર્સ રિક્વાયરમેન્ટ। એનું કામ શું છે મિત્રો, કે જે પણ પ્રોજેક્ટ એની પાસે આવે છે એને અપ્રૂવ કરવાનું, પણ અપ્રૂવ જે એની ફંક્શનાલિટી છે, એની કેપેબિલિટી છે, એની ડિલિવરીમાં જે શિડ્યુલ છે, આ બધી જ બાબતો એને ચેક કરવાની હોય છે, રાઈટ। એન્ડ એ પ્રોજેક્ટ રેડી છે, પ્રોક્યુપમેન્ટ એનું કરવાનું છે, તો એ જુદા જુદા લેવલથી ચેક કરવાનું છે એની કોસ્ટ, એન્યુઅલ એક્સપેન્ડિચર, એન્યુઅલ કેટલો ખર્ચ, એન્ડ રિક્વાયરમેન્ટ પ્રમાણે મેચ થાય પછી જ એને યસ આપી શકે છે, રાઈટ। સેકન્ડ આપણે વાત કરીએ તો સિલેક્ટેડ કેપેબિલિટી એક્વિઝિશન ઓપ્શન ધેટ ડેમોન્સ્ટ્રેટેબલી પ્રોવાઈડ બેસ્ટ વેલ્યુ ફોર મની। જે પણ કેપેબિલિટી છે એ પૂરેપૂરી મળતી હોય, જે ઓપ્શન પ્રોવાઈડ કરેલા છે, તો એ જે પ્રોજેક્ટ છે એ કેવો પ્રોજેક્ટ કહી શકાય મિત્રો, બેસ્ટ વેલ્યુ ફોર મની, રાઈટ। બિઝનેસ યુનિટ ઇન્વોલ્વ ઇન પ્રોક્યુપમેન્ટ, તો
આ જે સ્ટેક હોલ્ડર છે એ સ્ટેક હોલ્ડર નો જે રોલ છે મિત્રો, રાઈટ, ઓર્ગેનાઇઝેશન સાથે રહીને જે રોલ છે, રાઈટ, તો ઓબ્જેક્ટિવ શું છે કે વર્લ્ડ ક્લાસ પ્રોક્યુપમેન્ટ ઓર્ગેનાઇઝેશન મૂવ ફાર બિયોન્ડ ધ ટ્રેડિશનલ બિલીફ એન્ડ પ્રોક્યુપમેન્ટ પ્રાઇમરી રોલ ઇઝ ઓપ્ટેન ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇન અ રિસ્પોન્સ ટુ ઇન્ટરનલ નીડ. જે પણ ઇન્ટરનલ નીડ છે બિઝનેસની એના અકોર્ડિંગ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોવાઈડ કરવું. તો ઓબ્જેક્ટિવની વાત કરીએ, જે એની ઓપરેશનલ રિક્વાયરમેન્ટ છે, રાઈટ, તો રાઈટ પ્રાઇસ, રાઈટ સોર્સિસ એક્સેસ થવા જોઈએ, રાઈટ સ્પેસિફિકેશન મીટ યુઝર નીડ, રાઈટ ક્વોન્ટિટી, ડિલિવરી એટ રાઈટ ટાઈમ, રાઈટ ઇન્ટરવલ કસ્ટમર, રાઈટ. તો આ બધી જ જે પ્રોડક્ટની સર્વિસીસ છે એ મેચ થવી જોઈએ. તો અહીંયા તમને પ્રોવાઈડ કરેલું છે કે એ વેલ સ્ટ્રક્ચર એન્ડ એફિશિયન્ટ પ્રોક્યુપમેન્ટ સ્ટ્રેટેજી ડેવલપ કરેલી હોય છે મિત્રો, એન્ડ એના અકોર્ડિંગ આ જે પણ મેં રિક્વાયરમેન્ટ કહી એ મેચઅપ થવી જોઈએ. ઓપન એન્ડ ઇફેક્ટિવ કોમ્પિટિશન બિઝનેસની અંદર કોઈ જ બાબત ઇનિશિયલી હોતી નથી, ઓપન હોય છે એન્ડ કોમ્પિટિશન પણ એટલી વાઇડ હોય છે. સિલેક્ટેડ કેપેબિલિટી એક્વાઇઝિશન ઓપ્શન દેટ ડેમોન્સ્ટ્રેટેબલી પ્રોવાઈડ બેસ્ટ વેલ્યુ ફોર મની. એન્ડ એવી જ રીતે જે બાયર એન્ડ કસ્ટમર છે તેનો જે વેલ્યુ છે મનીની એ જળવાઈ રહે છે. કસ્ટમર જ્યારે પરચેઝ કરે છે પ્રોડક્ટ તો એ શું ગેઇન કરશે, કઈ ઇન્ફોર્મેશન ગેઇન કરી શકે છે, તો મેન્યુફેક્ચરિંગ, ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, એન્જિનિયરિંગ એન્ડ ટેકનિકલ જે ગ્રુપ છે એના પર રિસર્ચ કેટલું થયું છે, કેવી રીતે ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે, રાઈટ. તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી અહીંયા એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. તો જે ફર્સ્ટ ઓપરેશનલ જે રિક્વાયરમેન્ટ છે એ પ્રોપરલી મેચ થવી જોઈએ. હવે જે એજન્સી યુઝર છે, તો એ એજન્સી યુઝરની વાત કરીએ તો ડિલિવરેડ કેપેબિલિટી દેટ મીટ એન્ડોર્સ રિક્વાયરમેન્ટ એન્ડ નીડ ઓફ યુઝર, રાઈટ. જે કસ્ટમરની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેની પ્રોડક્ટની ડિલિવરી એટલી કેપેબિલિટીવાળી હોવી જોઈએ, એ ચેક કરવાનું કામ એ એજન્સીનું છે, રાઈટ. ગવર્મેન્ટ એન્ડ મિનિસ્ટરની આપણે અગાઉ વાત કરી, સ્ટેટ એન્ડ લોકલ ગવર્મેન્ટ એન્ડ ધેર મિનિસ્ટર એ શું કરશે, તો એન્હાન્સ ઓપોર્ચ્યુનિટી ફોર લોકલ બિઝનેસ કમ્યુનિટી એન્ડ ઇકોનોમી. એ બિઝનેસને કેમ આગળ વધારી શકાય તો એના માટે ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે છે. એ જ રીતે સેન્ટ્રલ ફંડિંગ એજન્સી, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડસ્ટ્રી, લોકલ બિઝનેસ, રાઈટ. તો અહીંયા એ જે સ્ટેક હોલ્ડર છે ને એ ડિઝાયર આઉટકમ પણ તમને પ્રોવાઈડ કરેલા છે. હવે ક્રાઇટેરિયાની વાત કરીએ તો જે ઓબ્જેક્ટિવ રિલેટેડ ક્રાઇટેરિયા, અહીંયા ઓઇલ પ્રોડક્શન બિઝનેસનું એક્ઝામ્પલ પ્રોવાઈડ કરેલું છે, આપણે જોઈ લઈએ ફટાફટ મિત્રો, રાઈટ. એન્ડ ડિફરન્સીસ પણ જોઈ લઈશું આપણે, રાઈટ. તો
એ એક્ઝામ્પલની વાત કરીએ તો ક્રાઇટરિરેશન, પ્રોડક્શન લોસ ઓર રિસ્ટ્રિક્શન. તો એનો જે ઓબ્જેક્ટિવ છે, ક્રાઇટેરિયા કયો છે? પ્રોડક્શન લોસ એન્ડ રિસ્ટ્રિક્શન. તો મેક્સિમાઇઝ ધ વેલ્યુ ઓફ હાઇડ્રોકાર્બન રિસોર્સિસ, ઇન્ક્રીઝ સસ્ટેનેબલ પ્રોડક્શન એન્યુઅલ પ્રોડક્શન ટાર્ગેટ એન્ડ કોસ્ટ. ફેસિલિટી ડેમેજ જે ક્રાઇટેરિયા છે, તો મિનિમાઇઝ ડિસ્ટ્રપ્શન ટુ ઓપરેશન એન્ડ નો ડેમેજ ટુ પ્લાન્ટ ઓર ઇક્વિપમેન્ટ. તો આ ઓબ્જેક્ટિવ છે. પ્રોજેક્ટનું પરફોર્મન્સની વાત કરીએ તો કોસ્ટ ઇફેક્ટિવિટી સ્ટ્રેટેજી, ઓપરેટિંગ એન્ટિટી આર ઇન્વોલ્વ, ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન હોવું જોઈએ. જે પણ ઓપરેશન છે એ પ્રોજેક્ટની ફેસિલિટી તમે પ્રોવાઈડ કરેલી છે, તો ટાઈમ, કોસ્ટ એન્ડ પરફોર્મન્સ એન્ડ એનો બજેટ સાથે જળવાવું જોઈએ, રાઈટ? તો અહીંયા મિત્રો આપણે ઓઇલ પ્રોડક્શન બિઝનેસના એક્ઝામ્પલની વાત કરી. હવે આપણે આજે એક્ઝામ્પલ જોયા કે સ્ટેક હોલ્ડરને કેવી રીતે આઇડેન્ટિફાઈડ કરી શકાય છે, રિસ્ક મેનેજમેન્ટની અંદર કેવી રીતે રિસ્ક આઇડેન્ટિફાઈડ કરી શકાય છે, એ પ્રોસેસ તમે સમજ્યા મિત્રો આજના લેક્ચરની અંદર, રાઈટ? હવે આપણે વાત કરવાની છે તો ડિફરન્સીસ, પર્સનલ રિસ્ક એટિટ્યૂડ હોય ને, બિઝનેસ પર્સન હોય તો એનો પર્સનલ રિસ્ક જે એટિટ્યૂડ કેવો હોવો જોઈએ, રાઈટ? તો પર્સનલ રિસ્ક એટિટ્યૂડની વાત કરીએ મિત્રો, રાઈટ, બિઝનેસની અંદર તો એડવાઇઝરને સ્ટેટ દેટ દેર ઇઝ રિઝનેબલ ચાન્સ દેટ પ્રોજેક્ટ કેન બી કમ્પ્લીટેડ ફોર લેસ દેન 40 મિલિયન. તમે એસ્ટિમેશન નીકાળતા હોવ છો ગમે તે ન્યૂ પ્રોજેક્ટ સ્ટાર્ટઅપ કરો ત્યારે મિત્રો, દરેક બિઝનેસની અંદર આ જે એક્ટિવિટી છે એ પરફોર્મ થતી હોય છે, રાઈટ? તો અહીંયા એક્ઝામ્પલ જ તમને આપેલું છે કે પર્સનલ રિસ્ક એટિટ્યૂડ કેવી રીતે એન કેવો હોવો જોઈએ. તો એના એક્ઝામ્પલ થ્રુ આપણે એ ટોપિકને સમજી લઈએ. તો રિસ્ક એટિટ્યૂડની વાત કરીએ તો રિસ્ક સિકર, રિસ્ક એવરેઝર, ન્યુટ્રલ, ઘણા બધા ટાઈપના રિસ્ક અવેલેબલ હોય, રાઈટ? તો રિસ્ક એટિટ્યૂડની મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તો એ એટિટ્યૂડ બિઝનેસની અંદર ઘણા બધા રિસ્ક અવેલેબલ હોય છે, રાઈટ? ફાઇનાન્સ એન્ડ ઇકોનોમિક રિસ્ક એ ટર્મ રિલેટેડ રિસ્ક હોઈ શકે છે, અનસર્ટેનિટી ઇવેન્ટ આઉટકમ થાય તો પણ રિસ્ક કહેવાય, રાઈટ? તો એ જે રિસ્ક છે તો એ રિસ્ક એટિટ્યૂડ એન્ડ ઇન્ટરસેક્શન વિથ બાયઝિયન ઇન્ફરન્સ પ્રોબેબિલિટી. કયા ટાઈપ્સના રિસ્ક છે એનું સોલ્યુશન કેવી રીતે મેળવી શકાય છે તો એનું અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, રાઈટ? રિસ્ક એવરેઝન ઇઝ ટાઈપ ઓફ એટિટ્યૂડ વેર ઇન્ડિવિડ્યુઅલ ગ્રેવિટેટ ટુવાર્ડ સર્ટેન એઝ ઓપોઝ ટુ અનસર્ટેન ઇવેન્ટ્સ. રિસ્ક એવરઝનની વાત કરીએ તો એ એટિટ્યૂડ ઇન્ડિવિડ્યુઅલ ગ્રેવિટી તમારી આસપાસની
બતાવે છે. રાઈટ, રિસ્ક સિકર ઇઝ ટાઈપ ઓફ એટીટ્યુડ ઓર બિહેવિયર વેર પર્સન ઇઝ ઇન્ક્લાઇનેડ ટુ ટેક લેસ સર્ટેન એક્ટિવિટી એન્ડ મોર સર્ટેન વન એન્ડ ન્યુટ્રલ ટુ ઇન્ડિવિડ્યુઅલ હુ હેવ ઇનડિફરન્ટ એટીટ્યુડ ટુ વાર્ડ રિસ્ક. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે એસ્ટિમેટ તમે પ્રોજેક્ટ ડેવલપ કરશો એટલે નિકાળ આવશો, રાઈટ? તો 40 મિલિયન રિઝનેબલ આ પ્રોજેક્ટ માટે ચાન્સ છે એવું મળશે, રાઈટ? તો સ્ટેટમેન્ટ એકચ્યુઅલી મીન કેવી રીતે આપણે આને ગણીશું? તો હાઉ એવર ઇઝ અ ગુડ ચાન્સ, અ 9 in 10, 8 in 10, 6 in 10. કોઈ પણ ન્યૂ સ્ટાર્ટઅપ કરતા હો તો આપણે જે એસ્ટિમેશન નીકાળીએ છીએ તો કેવી રીતે ફાઇન્ડ કરી શકીશું ન્યૂ બિઝનેસ, રાઈટ? તો ડિફરન્સ કુડ બી વેરી સિગ્નિફિકન્ટ ટુ ડિસિઝન મેકર ચૂઝિંગ બિટવીન પ્રોજેક્ટ ઓર બિટવીન ડિફરન્ટ અપ્રોચિસ ટુ ધ સેમ પ્રોજેક્ટ. ડિફરન્ટ અપ્રોચિસથી એ પ્રોજેક્ટને જોવામાં આવે એન્ડ એ ચૂઝ કોણ કરી શકે છે? ડિસિઝન મેકર, જેને ડેવલપમેન્ટ કરવાનું છે એ માણસ. એસ્ટિમેટેડ પર્સપેક્ટિવ, જે એસ્ટિમેટ નીકાળે છે એના પર્સપેક્ટિવથી જોઈએ મિત્રો, તો અઝ્યુમ ધેટ એસ્ટિમેટર ઇઝ જસ્ટ કમ્પ્લીટિંગ વર્ક ઓન અ બિડ ફોર લાર્જ ઓવરસીઝ પ્રોજેક્ટ. એને જેટલા પણ કમ્પ્લીટ કરેલા હશે લાર્જ પ્રોજેક્ટ એના પરથી એ ડિસાઇડ કરે છે, રાઈટ? એન્ડ એના અકોર્ડિંગ કોસ્ટ એન્ડ રિપોર્ટ જનરેટ કરશે. તો જે એસ્ટિમેટ નીકાળે છે તો એ ટીમ ટુગેધર ઓન ડે બિફોર બીડ ઇઝ ડ્યુ ટુ સબમિટેડ એન્ડ ડિસાઇડેડ ધ બેસ્ટ એસ્ટિમેટ ઓફ નેટ કોસ્ટ $72M. તો આ જે ફિગર છે એ કેવી છે? ટેન્જિબલ. ઇનટેન્જિબલ કોસ્ટ પણ હોઈ શકે છે, રાઈટ? એન્ડ કોસ્ટ રિકવરિંગ ફાઇનાન્સ ચાર્જિસ, ઇટ ઇન્ક્લુડ નો પ્રોફિટ, નોર્મલ અધરવાઇઝ લોસીસમાં કન્વર્ટ પણ થઈ શકે છે. એટલે પ્રોજેક્ટ જે છે તો એ કોના પર ડિપેન્ડ્સ ઓન હોય છે, રાઈટ? પર્સનલ રિસ્ક તો લેવું જ પડે. મેનેજર્સ પર્સપેક્ટિવની વાત કરીએ તો મેનેજમેન્ટ મેનેજર પર્સપેક્ટિવથી જોઈએ તો રિસીવ ફિગર ટુગેધર વિથ બેકગ્રાઉન્ડ બ્રીફિંગ ઓન પ્રોજેક્ટ ફ્રોમ એસ્ટિમેટર એન્ડ પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ. જે પ્લાનિંગ થયેલું છે પ્રોજેક્ટ અકોર્ડિંગ એ વ્યૂથી એ જોશે. એન્ડ ડિસિઝન ઓન માર્કઅપ ઇઝ ફેમિલિયર પ્રોબ્લેમ ટુ મેનેજર હુઝ એક્વિસ્ટમેન્ટ ટુ ટોકિંગ કેલ્ક્યુલેટેડ રિસ્ક ઇન ઓર્ડર ટુ સિક્યોર વર્ક એટ ફેવરેબલ રેટ્સ ફોર ફર્મ. એન્ડ ફર્મના ફેવરેબલ રેટ્સ એ પ્રોવાઈડ કરશે, રાઈટ? મેનેજર જાણતો હોય છે એનું એસ્ટિમેશન પ્રોજેક્ટનું એન્ડ એના અકોર્ડિંગ કેલ્ક્યુલેટેડ પ્રોસેસ કરીને એની કોસ્ટ નીકળતી હોય છે, રાઈટ? તો આપણે એક્ઝામ્પલ જોયા મિત્રો, રાઈટ? હવે પ્લાન રિસ્ક મેનેજમેન્ટ ટોપિકની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું, રાઈટ? તો એની અંદર આપણે જે પ્લાનિંગ મીટિંગ્સ એન્ડ એનાલિસિસની વાત કરવાની છે, રિસ્ક મેનેજમેન્ટ પ્લાન કયા કયા છે, રાઈટ? ઓકે, તો એ નેક્સ્ટ ટાઈમ જોઈશું. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા, રાઈટ? એન્ડ
સ્ટેક હોલ્ડરને કેવી રીતે આઇડેન્ટિફાઈડ કરી શકાય છે, એનાલિસિસ કેવી રીતે કરી શકાય છે, રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક હોલ આપણે સમજે. રાઈટ, તો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ આજનું લેક્ચર. થેન્ક યુ વેરી મચ એન્ડ